तो गुड मॉर्निंग डियर स्टूडेंट्स. ओके, तो गई काले आपणे एक टॉपिकनी चर्चा करी हती जेनुं नाम छे द्रव्यनी अवस्था. द्रव्यनी अवस्थामां आपणे घन, प्रवाही अने वायुनी लाक्षणिकताओ विशे जोयुं हतुं. तेमां थोड़ीक लाक्षणिकता जे वायुनी छे तेना विशे थोड़ीक डिटेलमां चर्चा करवानी रही गई हती, जेनी चर्चा आपणे आजे करीशुं. एटले के वायु अवस्था एटले के જ્યારે કોઈ પણ વાયુ હોય, એટલે કે તમે ગેસવાળો ફુગ્ગો જોઈ શકો છો, અથવા તો આપણે આપણા મોં વડે ફુગ્ગો ફૂલાવીએ છીએ તો તેમાં રહેલી હવા તો તે જગ્યા રોકે છે. તો હા, જ્યારે ફુગ્ગો નાનો હતો ત્યારે તે જગ્યા રોકતું નહોતું. કેમ? કારણ કે તેમાં હવા ભરેલ નથી. પરંતુ જ્યારે આપણે તે ફુગ્ગાની અંદર હવા ભરીએ છીએ ત્યારે શું થાય છે? તો તેની અંદર હવા ભરાય છે, જેને કારણે ફુગ્ગો ફૂલે છે, અને ફુગ્ગો ફૂલવાને કારણે તે જગ્યા રોકે છે. એટલે કે કહી શકીએ કે હવા જે છે, કે વાયુ જે છે, તે જગ્યા રોકે છે. હવે ગેસના સિલિન્ડરમાં પણ આ જ પ્રમાણે હોય છે. હવે આપણે જો આપણને ખબર હશે કે એલપીજી અને સીએનજી આ બે નામ વિશે તમને ખબર હશે કે એલપીજી શું છે અને સીએનજી શું છે. એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જે અહીં તમારી બુકમાં આપેલું છે, તમે જોઈ શકો છો કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ દેખાય છે તમને બધાને, ટીકમાર્ક કર્યું છે. સો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, જેને આપણે આપણા ઘરમાં જે રાંધવા માટે, રસોઈ કરવા માટે મમ્મી જે ગેસ વાપરે છે તેને પ્રવાહીકૃત પેટ્રોલિયમ ગેસ એલપીજી કહેવામાં આવે છે. ઠીક છે? એટલે કે તેની અંદર દબાણપૂર્વક વાયુ ભરેલો છે, પરંતુ તે પ્રવાહી સ્વરૂપમાં હોય છે અને તે બહાર પણ જ્યારે નીકળે છે ત્યારે તે પ્રવાહી સ્વરૂપે જ નીકળે છે, પરંતુ તમને તે વાયુ સ્વરૂપે દેખાય છે કારણ કે તેને દબાણપૂર્વક ભરવામાં આવ્યો છે. એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજીને સિલિન્ડરની અંદર દબાણપૂર્વક ભરવામાં આવે છે. હવે દબાણપૂર્વક તેને કેમ ભરી શકાય છે તેની ચર્ચા આપણે પહેલાંના વિડીયોમાં કરી હતી કે તેના અંદર રહેલો અવકાશ, દ્રવ્યની અંદર રહેલો અવકાશ. હવે દ્રવ્યની જે અંદર રહેલો જે અવકાશ હોય છે, એટલે કે માત્ર ને માત્ર વાયુની જ વાત કરું છું, કે વાયુ અવસ્થામાં જ્યારે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે તે અવકાશ ખૂબ જ વધુ હોય છે. તેના વિશે એક એક્ઝામ્પલ આપીશ તમને કે એક ક્લાસરૂમ છે, એ ક્લાસરૂમની અંદર 30 વિદ્યાર્થીઓને મેં બેસાડ્યા છે અને હું એમને એવું એમ કહીશ કે તમે બધા દોડવા માંડો, તો શું એ બધા એકબીજા સાથે અથડાશે અને ખૂબ જ નજીક નજીક અથડાયા કરશે અને ખૂબ જ નજીક નજીક દોડશે? એટલે કે તેની તે બધાની વચ્ચે જગ્યા ઓછી હશે એમ ધારી શકીએ ને આપણે. ઓકે, સો હવે હું તે વિદ્યાર્થીઓને, એમાંથી 15 વિદ્યાર્થીઓને ક્લાસની બહાર કાઢીશ અને બીજા માત્ર ને માત્ર 15 વિદ્યાર્થીઓ જ ક્લાસમાં બેસાડીશ અને એમને એમ કહીશ કે ફરી તમે દોડવા માંડો ક્લાસમાં. એટલે તેમની વચ્ચે અવકાશ તો હશે, પરંતુ કેવો હશે? મીડિયમ હશે. 30 વિદ્યાર્થીઓ કરતાં અવકાશ કેવો હશે? 15 વિદ્યાર્થીઓમાં વધારે હશે. કેમ? કારણ કે ઓછા વિદ્યાર્થીઓ છે, તેથી તેમની વચ્ચે રહેલી જગ્યા પણ કેવી હશે? ઓછી હશે, તે ખુલ્લી જગ્યામાં દોડી પણ શકશે. ક્લિયર? હવે માત્ર ને માત્ર હું 5 જ વિદ્યાર્થી રાખીશ ક્લાસમાં અને 5 વિદ્યાર્થીને એમ કહીશ કે તમે ક્લાસમાં દોડો, તો તેમની પાસે કેટલી બધી જગ્યા હશે દોડવા માટેની? હે ને? ઓકે, તો કેમ એવું કે તેમની પાસે કેમ એટલી બધી જગ્યા છે દોડવા માટે? તો કારણ કે ક્લાસરૂમની સ્પેસ મોટી છે. ઓકે, અને તેમની વચ્ચે દોડવા માટે જગ્યા વધારે છે. હવે આ દોડે છે જ્યારે વિદ્યાર્થીઓ, ત્યારે તે અથડાતા નથી એકબીજાથી અને ખૂબ જ દૂર દૂર એકબીજાથી દોડતા હોય છે. એટલે કે તે બધાની વચ્ચે જે અવકાશ, ખાલી જગ્યા હોય છે તે વધારે રહેલી હોય છે. એટલે આપણે એ જ ઉદાહરણ અહીં વાયુ અવસ્થામાં લઈ શકીએ કે વાયુના જે દ્રવ્યના કણો હોય છે તે ખૂબ જ વધુ અવકાશ ધરાવે છે. ક્લિયર? સો
તેને આપણે જ્યારે ગેસના સિલિન્ડરમાં ભરીએ છીએ વાયુને, ત્યારે તેને દબાણપૂર્વક આપણે તેને ભરી શકીએ છીએ. હવે તમને એટલી તો ખબર પડી જ ગઈ કે વાયુ જે છે તે દળપણ ધરાવે છે અને વજન પણ, વજન એટલે દળ જ કહેવાય, એટલે કે દળપણ ધરાવે છે. ચોક્કસ ક્લિયર સમજ પડી ગઈ આટલી? ઓકે, હવે નેક્સ્ટ સીએનજી. સીએનજી એટલે શું? તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. અહીંયા તમને આપેલું છે, તમે જોઈ શકો છો, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સંકોચિત કુદરતી વાયુનો ઉપયોગ થાય છે. પણ શેમાં? બળતણ તરીકે પણ થઈ શકે છે, તથા હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડરને એલપીજી વાયુને ભરવામાં આવે છે. ઓક્સિજન સિલિન્ડરમાં એલપીજી વાયુને ભરવામાં આવતો હોય છે. ક્લિયર? ત્યારબાદ કે અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે, જેને આપણે સંકોચિત કુદરતી વાયુ કહેવામાં આવે છે, અને આસાનીથી એક સ્થળેથી બીજી સ્થળે પણ તેને લઈ જઈ શકાતો હોય છે. એટલે કે આપણી ઘરે જે સિલિન્ડર આવે છે ગેસના, તે એક સ્થળેથી બીજી સ્થળે આપણે લઈ જઈ શકીએ છીએ, તેમ કહી શકાય, જે સીએનજી છે. ક્લિયર? ઓકે, સો નેક્સ્ટ કે આપણી નાસિકાઓના છિદ્ર સુધી પહોંચી શકતી સોડમને કારણે રસોઈ ઘરમાં પ્રવેશ કર્યા સિવાય આપણે જાણી શકીએ છીએ કે રસોઈ ઘરમાં શેની રસોઈ થઈ રહી છે. હે ને, બધા ઘરમાં જ્યારે મમ્મી રસોઈ કરતા હોય અને જો ઘરમાં મેગી બની હોય, મમ્મીએ તમારા માટે મેગી બનાવી હોય, તો તમને કઈ ખબર પડી જાય છે કે ના, મેગીની સુગંધ આવે છે. હે ને, એટલે તમે કહી દો છો કે મેગી બની છે આજે. હે ને, સો આ સોડમ આપણા સુધી કેવી રીતે પહોંચે છે? તો ખોરાકની સોડમના કણો હવામાં ભળી જાય છે અને હવામાં ફેલાઈને રસોઈઘરથી આપણા સુધી પહોંચે છે. આ સોડમના કણો હજી વધુ દૂર જઈ શકે છે. રાંધેલા ગરમ ખોરાકની સોડમ આપણી પાસે થોડી જ ક્ષણોમાં પહોંચી જાય છે. તેની ઘન તેમજ પ્રવાહીના કણોના પ્રસરણ સાથે સરખામણી કરી શકો છો. અનેક કણોની ઝડપી ગતિ, અનેક કણો વચ્ચેના વધુ ને વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. ક્લિયર? હવે મમ્મી જે મેગી બનાવી રહી છે તેની સુગંધ આપણા સુધી પહોંચી, પરંતુ એ જ જે સુગંધ છે તે બીજા બાજુના તમારા પાડોશીના ઘર સુધી પણ પહોંચે છે, અને બાજુમાં પણ ઘરમાં એવું ખબર પડે છે કે ના, અહીં તો મેગી બની છે. કેમ એવું? તો જે વાયુના દ્રવ્યના જે કણો છે ને, તેની વચ્ચે અવકાશ તો ખૂબ જ રહેલો હોય છે, પરંતુ જે બહારની જે વાયુ હોય છે તેની સાથે તે ભળીને અને ઝડપથી તેનું વહન થતું હોય છે, અને જે વાયુ અવસ્થા હોય છે તે વાયુ અવસ્થામાં દ્રવ્યના કણો જે છે તે ખૂબ જ ઝડપી ગતિ કરતા હોય છે. ક્લિયર? ખૂબ જ વધુ ગતિશીલ હોય છે. ક્લિયર? જે આપણે પહેલાંના વિડીયોમાં ભણી જ ગયા હતા. સો નેક્સ્ટ કે વાયુ અવસ્થામાં કણોની જે ગતિ હોય છે, એટલે કે હલનચલન, જે અસ્તવ્યસ્ત એટલે કે અનિયમિત અને ખૂબ જ વધુ હોય છે વાયુ અવસ્થામાં. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવતું હોય છે. એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ, જેને કહેવાય દબાણ. આપણે ફુગ્ગાની અંદર હવા ભરી હતી, ક્લિયર? તો તે હવા જે છે તે ફુગ્ગાની અંદરની દિવાલ ઉપર દબાણ કરતું હોય છે, અને જે દબાણ કરે છે તે એકમ ક્ષેત્રફળ દીઠ તેને લાગતું જે બળ છે જેને કહેવામાં આવે છે દબાણ. ઓકે, સો અહીં તમે ઘન, પ્રવાહી અને વાયુના જે કણ વિશે આપેલું છે એના વિશે પણ, દ્રવ્યના જે કણો વિશે આપેલું છે તેના વિશે પણ આપણે પહેલાંના વિડીયોમાં ભણી જ ગયા હતા. ઓકે, સો મેં તમને હોમવર્ક આપ્યું હતું, તે પણ તમે કરી જ લીધું હશે. હવે આપણે એના પછીનો બીજો એક ટોપિક છે તે જોઈશું. શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે? તો હા, દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે. તો કેવી રીતે? તેના વિશે પણ આપણે જોવાનું છે, હે ને? તો હવે આપણે ત્રણ, પાણીની જે ત્રણ અવસ્થાઓ છે તેના વિશે આપણે જોઈશું. પાણીની ત્રણ અવસ્થાઓ છે, તમને ખબર છે,
કેવી રીતે? એવું તમે પૂછશો તો તમને ખબર છે, તમારા ઘરની અંદર જે ફ્રીજ છે તેના ફ્રીઝરમાં બરફ મૂકવામાં આવે છે. પહેલાં તો પાણી મૂકીએ અને પાણીનો થોડા કલાકો પછી જોઈશું તો બરફ બની જાય છે. એટલે કે પાણીની ત્રણ અવસ્થા કહી શકાય કે જે બરફ બની ગયો છે તે કેવો છે? કઠણ છે. કઠણ છે, જેથી તેને શું કહી શકીએ? ઘન, એટલે કે બરફ સ્વરૂપે. ઘન જે છે તે બરફ સ્વરૂપે હોય છે, જે અહીંયા તમારી ટેક્સ્ટ બુકમાં આપેલ છે. ક્લિયર? ઓકે. હવે હવે પ્રવાહી જે છે તે તો હોય છે પાણી સ્વરૂપે. ત્યારબાદ વાયુ જોઈએ. તો વાયુ એટલે તમને બધાને ખબર હશે, ઘરમાં જ્યારે મમ્મી રસોઈ બનાવતા હોય ત્યારે તેને કોઈ શાક બનતું હોય જેની અંદર પાણી નાખ્યું હોય, અથવા તમે જોઈ શકતા હો છો કે જ્યારે મમ્મી રસોઈ કરતા હોય ત્યારે વાસણમાંથી એમાંથી વાયુ એટલે કે વરાળ નીકળતી હોય છે. તે શું છે? તો જે પાણી જે છે તેનું બાષ્પીભવન થાય છે ત્યારે તે જે પાણીના કણો જે છે તે વરાળમાં રૂપાંતરિત થઈને વાતાવરણમાં ચાલ્યા જાય છે. ક્લિયર? એટલે કહી શકાય કે પાણીની ત્રણ અવસ્થાઓ છે. કઈ કઈ? તો ઘન છે જે બરફ સ્વરૂપે છે, પ્રવાહી છે જે પાણી સ્વરૂપે છે, અને વાયુ છે જે પાણીની બાષ્પ સ્વરૂપે એટલે કે વરાળ સ્વરૂપે છે તેમ કહી શકાય. હવે દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન તેમાં શું ફેરફાર થાય? તો આપણે એક પ્રયોગ કરીશું. આ આપણે પ્રયોગશાળામાં પણ કરી શકીએ છીએ અને ઘરે પણ તમે કરી શકો છો, હે ને? ઓકે. તો સૌ પ્રથમ આપણે એક બીકર લઈ લેવાનું છે. તે બીકરની અંદર એક થર્મોમીટર ઊભું મૂકવાનું છે અને થર્મોમીટરનો જે નીચેનો પારો જે છે તેની અંદર ડૂબવો જોઈએ. શેની અંદર ડૂબવો જોઈએ? તો બીકરની નીચેના તળિયાની સપાટી પર. ત્યારબાદ તેની અંદર, બીકરની અંદર આપણે બરફના ટુકડા રાખવાના છે. ક્લિયર? અહીંયા તમને આપેલું જ છે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે. ક્લિયર? સો ત્યારબાદ આપણે તેની અંદર થર્મોમીટર મૂકવાનું છે અને બરફના ટુકડા બી મૂકી દીધા. હવે ત્યારબાદ તેની અંદર એક ગ્લાસ રોડ મૂકવાનો છે. ગ્લાસ રોડ એટલે કાચનો સળિયો આવે જે જ્યારે મિશ્રણને હલાવવું હોય ત્યારે પ્રયોગશાળામાં તેનો ઉપયોગ થતો હોય છે. ક્લિયર? સો અહીં આપણે ત્યારબાદ આટલું કર્યા બાદ આપણે બર્નર એટલે ગેસ તેને સ્ટાર્ટ કરવાનો છે. એટલે શું થશે? બરફના જે કણો છે તે કેટલું તાપમાન ધરાવે છે? તો 0 સેલ્સિયસ, એટલે કે તેને કેલ્વિનમાં ફેરવવું હોય તો 0 સેલ્સિયસ + 273 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ 273 કેલ્વિન. એટલે કે તેનું તાપમાન કેટલું હોય છે? 0 સેલ્સિયસ, અને કેલ્વિનમાં જોઈએ તો 273 કેલ્વિન. ક્લિયર? સો હવે આ જે પ્રયોગ છે ને તેનું નામ છે તાપમાનના ફેરફારની અસર. કે આપણે એવો પ્રયોગ કરીએ છીએ કે જેમાં તાપમાનમાં ફેરફાર થતો હોય છે. ક્લિયર? ઓકે. સો આટલું કર્યા બાદ તમે જોઈ શકો છો આકૃતિની અંદર, આકૃતિ એ તમે જોઈ શકો છો. ક્લિયર? કે એમાં જ્યારે બર્નર સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે જે બરફના કણો છે તેનું તાપમાન 0 સેલ્સિયસ હતું તે વધતું જાય છે અને ધીમે ધીમે તમે બીજો બી જોઈ શકો છો કે જેમાં જે પાણી બની જતું હોય છે. એટલે કે બર્નરને સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે બરફનું પાણીમાં રૂપાંતર થતું હોય છે, એટલે કે તેનું જે તાપમાન જે છે ને તે વધતું જાય છે, હે ને? ઓકે. હવે જ્યારે તાપમાન વધે છે અને પાણીમાં રૂપાંતરિત થઈ જતું હોય છે, કમ્પ્લીટલી બરફના જે કણો છે તે પાણીમાં કમ્પ્લીટલી રૂપાંતર થઈ જાય છે, ત્યારે થોડીક સેકન્ડ સુધી થર્મોમીટરનો જે પારો છે ને તે અટકી જતો હોય છે. ત્યારબાદ પારો અટકી જાય છે પરંતુ બર્નર ચાલુ છે. ત્યારબાદ થોડીક સેકન્ડ બાદ તમે જોશો તો તે જે પાણી જે બની ગયું હતું તેનું વરાળમાં એટલે કે વાયુમાં રૂપાંતર થઈ જાય છે, એટલે કે પાછો જે પારો જે છે થર્મોમીટરનો એ ઊંચો આવે છે, એટલે કે તાપમાન વધે છે. ક્લિયર? એટલે કે આપણે જોયું કે ઘન અવસ્થાનું પ્રવાહી અવસ્થામાં અને પ્રવાહીનું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે.
परंतु क्यारे उष्मा आपवाथी गर्मी आपवाथी। हवे आज प्रक्रिया रिवर्स भी थती होय छे कि जरे पानी ने जरे ठंडू करवामां आवे छे त्यारे ते सॉरी वराळ ने ठंडी करवामां आवे छे त्यारे ते प्रवाही अवस्थामां आवे छे अने प्रवाही ने जरे ठंडू करवामां आवे छे त्यारे ते पाछू बरफ स्वरूपे એટલે કે ઘન સ્વરૂપે ફેરવાઈ જતું હોય છે જે આપણને ખબર જ છે। ક્લિયર? સો આ રિવર્સ પ્રક્રિયા કહી શકાય, પ્રતિવર્તી પ્રક્રિયા, પ્રતિવર્તી એટલે કે રિવર્સ પ્રક્રિયા। ક્લિયર? ઓકે, તો અહીં તમે આકૃતિને ખૂબ જ સારી રીતે જોઈ અને તમે સમજ્યા છો। હવે આને જ હું તમને એક એનિમેટેડ વિડીયો તરીકે પણ સમજાવીશ જેનાથી તમને ખૂબ જ સારી રીતે બધી જ સમજ પડી જશે। ક્લિયર? ઓકે, તો એનિમેટેડ વિડીયો આપણે જોઈશું। તો હવે આપણે એનિમેટેડ વિડીયોમાં જોઈશું કે એક ત્રિપાઈ સ્ટેન્ડ લેવાનું છે, તારની જાળી લેવાની છે અને તેને સ્ટેન્ડ ઉપર ગોઠવવાના છે। ત્યારબાદ તારની જાળી ઉપર બીકર મૂકવાનું છે અને બીકરની અંદર બરફ નાખવાનો છે। ક્લિયર? જે તમે વિડીયોમાં જોઈ શકો છો। ત્યારબાદ તે બરફની અંદર નીચેનો જે ખાંચો હોય એટલે કે પારો જ્યાં હોય છે ત્યાં આગળ તે થર્મોમીટર ડૂબે તે રીતે તેને મૂકવાનું છે, ઊભું ગોઠવવાનું છે। ક્લિયર? હવે ત્યારબાદ આપણે ધીરે ધીરે બર્નરને ચાલુ કરીશું ત્યારે તેની અંદર રહેલો છે બરફ છે તે પીગળે છે। ક્લિયર? એટલે કે અહીં શું દર્શાવવામાં આવે છે, આટલી બધી જે ગોઠવણ કરી તે શું દર્શાવે છે કે જ્યારે પણ અહીં જે તાપમાન હોય છે બરફનું તેનું તાપમાન છે 0°C। 0°C એટલે કે 273 કેલ્વિન, કેલ્વિનમાં તેને ફેરવે તો 273 કેલ્વિન થાય અને સેલ્સિયસ હોય તો 0°C તે બરફનું તાપમાન છે જે અહીં તમને થર્મોમીટરમાં બતાવશે। ત્યારબાદ બર્નરને ચાલુ કરીએ છીએ તેમ તેનું તે તાપમાન છે તે વધે છે। કેમ વધે છે? તો તમે જોઈ શકો છો કે બરફ જે પાણીમાં કન્વર્ટ થઈ ગયું છે અને તેનું તાપમાન જે 0°C હતું તેનાથી વધીને તે ખૂબ જ 280 કેલ્વિનમાં ફેરવાય છે, એટલે કે 273 કેલ્વિનમાંથી તે 280 કેલ્વિનમાં ફેરવાઈ જાય છે। એટલે કે અહીં તમે જોઈ શકો છો કે બરફનું પાણીમાં રૂપાંતર 280 કેલ્વિને થતું હોય છે। ત્યારબાદ ફરી આપણે ત્રિપાઈ સ્ટેન્ડ લેવાનું છે, તારની જાળી લેવાની છે અને તેની ઉપર એક બીકર મૂકવાનું છે અને બીકરની અંદર આપણે પાણી ભરવાનું છે। હવે પાણી ભર્યા બાદ શું થશે? પાણી ભર્યા બાદ જ્યારે તેની અંદર થર્મોમીટર મૂકીશું ત્યારે તેનું તાપમાન જે આપણે નોંધ્યું હતું 278 કેલ્વિન બરાબર છે તેટલું રહેશે, સોરી તેનાથી 295 કેલ્વિનથી તે વધીને જ્યારે ગરમી આપવામાં આવે ત્યારે તે વધીને 373 કેલ્વિન થાય છે અને ત્યાં અટકી જાય છે। તે દરમિયાન તમે જોઈ શકો છો કે તેની અંદર રહેલા જે પાણીની અંદર રહેલા દ્રવ્યના જે કણો છે તે વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે, એટલે કે તે બાષ્પીભવન પામે છે અને 373 કેલ્વિને જે પારો છે તે અટકી ગયેલો તમે જોઈ શકો છો, તે દર્શાવે છે કે હવે તાપમાન વધતું નથી, એટલે કે તે સ્થિર થઈ ગયું છે, એટલે કે તે વાયુમાં રૂપાંતરિત થઈ ગયું છે, એટલે કે વરાળમાં બાષ્પીભવન થઈ રહ્યું છે અને તે બાષ્પીભવન થયા બાદ તે વાતાવરણમાં તે દ્રવ્યના કણો જતા રહે છે। જે અહીં આપણે પ્રયોગ જોયો તેમાં તાપમાનમાં ફેરફાર થાય છે, એટલે કે તે ઘનનું પ્રવાહીમાં અને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર તાપમાનના ફેરફારને લીધે થતું હોય છે। હવે તો જ્યારે પણ ઘન પદાર્થને તાપમાન આપવામાં એટલે કે ઉષ્મા આપવામાં આવે છે તો ત્યારે તાપમાન વધતા તે કણોની ગતિ ઉર્જા છે, એટલે કે દ્રવ્યના જે કણોની ગતિ ઉર્જા છે તે ખૂબ જ વધે છે। હવે ગતિ ઉર્જા વધે છે તો દ્રવ્યના કણ શું થાય છે, વધુ કંપન અનુભવતા હોય છે, એટલે કે અસ્તવ્યસ્ત ગતિ કરતા રહેતા હોય છે। એટલે કે જેમ ગરમી આપવામાં આવે છે ત્યારે કણો વચ્ચેનું જે આકર્ષણ બળ હોય છે તે નબળું પડી જાય છે અને જેથી કણ પોતાનું સ્થાન છોડી સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે। તાપમાન વધે છે ને તો તે અસ્તવ્યસ્ત ગતિ કરવા માંડે છે, તેની અંદર ગતિશીલતા વધી જાય છે। ક્લિયર? સો તે જ્યારે પણ તે સ્વતંત્ર રીતે ગતિ કરવા માંડે ત્યારે તે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે છે, પણ ક્યારે, ઉષ્મા આપવામાં આવે ત્યારે જ। ક્લિયર? હવે તો એ જે ઉષ્મા આપવામાં આવે છે તો તે જે તાપમાને આપવામાં આવે છે તે તાપમાનના વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને જ્યારે પણ પ્રવાહી સ્વરૂપ ધારણ કરતું હોય છે એટલે કે રૂપાંતરિત થાય છે
त्यारे ते तापमानने ते घन पदार्थनुं गलन बिंदु कहे छे। आ छे जे गलन बिंदुनी व्याख्या थई, एटले के घन पदार्थनुं ऑलवेज गलन बिंदु मापवामां आवे छे। एटले के जे तापमाने वातावरणीय दबाण हेठळ घन पदार्थ पीगळीने प्रवाही स्वरूपमां रूपांतरित थाय छे ते तापमानने ते घन पदार्थनुं गलन बिंदु कहे छे। कोई पण घन पदार्थनुं गलन बिंदु तेमां रहेला कणों वच्चेना आकर्षण बळनी प्रबळता दर्शावतुं होय छे। ते जेटलो प्रबळ हशे तेटलुं तेनुं गलन बिंदु वधारे हशे। हवे बरफनुं जे गलन बिंदु छे તે 273.16 કેલ્વિન એટલે 0 સેલ્સિયસ છે। ગલન એટલે શું? કે પીગળવાની પ્રક્રિયા, કે જ્યારે ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં તે પીગળી જતું હોય છે તે દરમિયાનની પ્રક્રિયા, જેને આપણે ગલન તરીકે દર્શાવવાનું છે। એટલે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણની જે પ્રક્રિયા છે તેને ગલન કહેવામાં આવે છે। આ પણ ગલનની વ્યાખ્યા છે। હવે ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? તો પદાર્થને જ્યારે ગરમી આપવા છતાં પણ તાપમાન અચળ રહે છે, એટલે કે તમે આપણે એડિમેન્ટેડ વિડીયોમાં જોયું હતું કે જ્યારે પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે તાપમાન અટકી જતું હતું અને તે વાયુના જે અણુઓ હતા, દ્રવ્યના કણો હતા, જે વાતાવરણમાં બાષ્પીભવન પામતા હતા, પરંતુ તેનું તાપમાન અચળ હતું, એટલે કે અટકી ગયેલું હતું, સ્થિર હતું। એટલે પદાર્થને ગરમી આપવા છતાં પણ જ્યારે તાપમાન અચળ રહે છે એટલે કે તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફ ઉષ્મા ઉર્જાને શોષી લેતું હોય છે। આ ઉષ્મા ઉર્જા સમઘટકોમાં છુપાયેલી હોય છે, એટલે બીકરની અંદર તેના જે દ્રવ્યના કણો છે તેની અંદર સમઘટકોમાં તે છુપાઈ ગયેલી હોય છે। આ ઉષ્મા જે શોષી લીધી હોય છે બીકરની અંદર રહેલા કણોએ, તો તેને આપણે ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે। ગુપ્ત એટલે કે છુપાયેલી ઉષ્મા કહેવામાં આવે છે। ફરીથી એકવાર વાંચું છું, ધ્યાન આપજો। પદાર્થને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે, એટલે કે તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફ ઉષ્મા ઉર્જાને શોષી લે છે। આ ઉષ્મા ઉર્જા સમઘટકોમાં છુપાયેલી હોય છે, જેને આપણે ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે। ત્યારબાદ ગલન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? તો ગલન એટલે આપણે જોયું હતું કે ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં પીગળવાની ઘટના, એટલે પ્રવાહી બનવાની ઘટના, જેને આપણે ગલન કહેતા હતા, અને અહીંયા ગુપ્ત ઉષ્મા પણ જોયું। તો ગલન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે। પદાર્થનું જે ગલન બિંદુ છે તે તેના તાપમાને અને વાતાવરણના દબાણે તેનો 1 કિલોગ્રામ ઘન પદાર્થ લીધો હોય તો તેનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયા, એ ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે। ક્લિયર? હવે ઉત્કલન બિંદુ, તો જે પ્રવાહીનું ઉત્કલન બિંદુ હોય છે, બરાબર છે, પ્રવાહીમાંથી વાયુમાં કન્વર્ટ થાય છે, ક્લિયર? તો જે તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર શરૂ થઈ જાય અને પાણી જે છે તે ઉકળવા લાગે અને તે તાપમાને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય છે। આપણે એનિમેટેડ વિડીયોમાં જોયું હતું કે પાણીનું જે તાપમાન છે તેને વધે છે, એટલે કે તેને ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે, તો ત્યારે તેનું તાપમાન વધે છે તો શું થાય છે? એટલે કે જે તાપમાને પ્રવાહીનું અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે, તો એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે, એટલે કે તમે એનિમેટેડ વિડીયોમાં જોયું હતું, બરાબર, કે જ્યારે પણ પાણી ઉકળવા લાગે છે અને તેનું વાયુમાં રૂપાંતરિત થાય છે ત્યારે તાપમાન અટકી જાય છે, ક્લિયર? સો તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે। ઉત્કલન બિંદુ જે હોય છે ને એ જથ્થાત્મક ઘટના છે, જથ્થામાં હોય છે, ક્લિયર? સો પાણીનું તાપમાન જે હોય છે તે 373 કેલ્વિન હોય છે અને સેલ્સિયસ જોવા જઈએ તો 100 સેલ્સિયસ હોય છે। કેવી રીતે આપણે એ વસ્તુ જાણી શકીએ? તો તેનું સેલ્સિયસનું જ્યારે કેલ્વિનમાં રૂપાંતર કરવું હોય તો આપણે ભણી ગયા કે 100 સેલ્સિયસ જો પાણીનું તાપમાન હોય તો તેને 273 કેલ્વિને ગુણવું પડે, એટલે 373 કેલ્વિન પાણીનું તાપમાન થાય છે, ક્લિયર? જે અહીંયા મેં તમને એનિમેટેડ વિડીયોમાં અહીં બતાવ્યું છે, જોઈ શકો છો તમે, ક્લિયર? ત્યારબાદ અહીં આપણે જોઈશું જે અત્યારે ભણી ગયા તેના વિશે,
કે ઘન અવસ્થાને ઉષ્મા આપવામાં આવે, ઘનને જ્યારે ઉષ્મા આપવાના આવે છે, હું તમને અહીં ટીકમાર્ક કરીને બતાવું છું કે ઘનને જ્યારે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે તે પ્રવાહીમાં રૂપાંતર થાય છે, પ્રવાહીને ઉષ્મા આપવામાં આવે છે તો વાયુમાં રૂપાંતરિત થાય છે, ત્યારબાદ જ્યારે વાયુને ઠંડુ કરવામાં આવે છે ત્યારે તે ફરી પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે, એટલે કે જે વરસાદ પડે છે તે ઘટના, દરિયાનું પાણી જ્યારે બાષ્પીભવન પામીને વાતાવરણમાં જાય છે અને તે જે તેના જે બાષ્પીભવન થઈને જે વાયુના જે કણો છે, દ્રવ્યના પાણીના જે કણો છે તે વાતાવરણમાં જે વાદળા સ્વરૂપે તે બંધાય છે અને ત્યારે વરસાદ પડે છે. પણ ક્યારે વરસાદ પડે? જ્યારે વાતાવરણ ઠંડુ પડી જાય છે અને તે જ્યારે વાયુ જે બન્યું હતું એટલે કે જે પાણીના જે બૂંદ બાષ્પીભવન પામીને ઉપર ગઈ હતી ધીમે ધીમે ઠંડી પડે ત્યારે તે વરસાદ સ્વરૂપે જમીન ઉપર પડે છે, જે આપણને ખબર જ છે. ક્લિયર? એટલે કે વાયુને ઠંડુ પાડવામાં આવે તો તે પ્રવાહીમાં રૂપાંતરિત થાય અને પ્રવાહીને ઠંડુ પાડવામાં આવે ત્યારે ઘન અવસ્થા એટલે કે બરફમાં રૂપાંતરિત થાય છે. ક્લિયર? સમજ પડી ગઈ બધાને? હવે ત્યારબાદ આપણે દબાણની ફેરફારની અસર જોવાની છે, પરંતુ આ જોતા પહેલાં તમારે આખી વાયુની જે તાપમાનની જે અસર હતી, દ્રવ્યના કણો ઉપર તાપમાનની જે અસર હતી, તેને તમારે ફરી એકવાર શાંતિથી બેસીને વાંચવાનું છે, રિવિઝન કરવાનું છે અને હોમવર્કની અંદર આ આખા ટોપિકને તમારે નોટ ડાઉન કરવાનો છે. અને હું તમને એક PDF મોકલીશ જેની અંદર આખી નોટ્સ લખેલી છે, જેને તમે તમારા જાતે લખીને અને ફરી એકવાર તેને તૈયાર કરજો, જેથી તમને ખૂબ જ સરળતા રહેશે. ક્લિયર? થેન્ક યુ.